24મી સપ્ટેમ્બરથી શહેરના લાલભાઈ સ્ટેડિયમ પર ભારત અને સાઉથ આફ્રિકાની વિમન્સ ક્રિકેટ ટીમ વચ્ચે 5 ટ્વેન્ટી ટ્વેન્ટીની શરૂઆત થનાર છે. સુરત માટે આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ મેચ સાથે સુરતમાં ટીમ ઇન્ડિયાના વિરાટ સહિતના ખેલાડીઓ પણ ક્રિકેટ રમતા જોવા મળે એ રસ્તો ખુલ્યો છે. અલબત્ત તેના માટે એસડીસીએ ઘણી લોબિંગ કરવાની જરૂરિયાત છે. મોટાભાગની મેચ ડે નાઇટ રહે એવી સંભાવના છે. લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ 16મી સપ્ટેમ્બરના રોજ સુરત આવી પહોંચશે અને ત્યારબાદ 2 પ્રેક્ટિસ મેચ રમી 25મી સપ્ટેમ્બરથી 5 ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની શરૂઆત કરશે. આ મેચો 25, 27, 30 સપ્ટેમ્બર અને 3 તથા 5 ઓક્ટોબરના રોજ રમાશે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પહેલી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝની યજમાની કરશે. આ વર્ષે રાહુલ દ્રવિડે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને તે ગ્રાઉન્ડના સ્ટાન્ડર્ડથી પ્રભાવિત થયો હતો. લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમમાં 8,000 લોકો મેચનો લુફ્ત ઉઠાવી શકે છે. કામચલાઉ રીતે બેઠક ક્ષમતા 20,000ની કરવામાં આવશે. સ્ટેડિયમ પર લાલ અને કાળી માટીની કુલ 5-5 ક્રિકેટ વિકેટ છે અને પૂર્વ રણજી પ્લેયર નિસર્ગ પટેલ કહે છે કે અગાઉ 7 વિકેટ હતી, હવે 10 તૈયાર કરવામાં આવી છે. આખો પટ્ટો જ વિકેટનો છે. નોંધનીય છે કે લાલ માટી બેટ્સમેન અને બોલર માટે લાભદાયી છે. તેની પર સરખો બાઉન્સ મળે છે, બોલ વધુ ઉછળે છે, જેથી બેટ્સમેનને સ્ટ્રોક રમવામાં આસાની રહે છે. એસડીસીએ સેક્રેટરી ડૉક્ટર નિમિષ દેસાઈએ જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકાની ટીમ 5 ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમશે. તેઓ ભારતમાં 3 વન ડે પણ રમનાર છે, પરંતુ તે સુરતમાં નથી. 2 મહિના પહેલાંથી પ્લાનિંગ હતું. ગવર્મેન્ટ ક્લિયરન્સ આવી જતાં ટૂરને મંજૂરી મળી ગઈ છે. આ શ્રેણીનું સફળતાપૂર્વક આયોજન સુરતને બીસીસીઆઈની ગુડ બુકમાં મૂકી શકે છે, જ્યાં તે ભવિષ્યમાં મેન્સ ક્રિકેટ ટીમના રમવાની શક્યતા વધશે. આંતરરાષ્ટ્રીય લેવલ પર પહેલીવાર સુરતની વિકેટ હોસ્પિટાલિટી પ્રકાશમાં આવશે.